અંકલેશ્વરના બસ ડેપો સામે આવેલ જીન ફળિયામાં ગલીમાં જુગાર રમતા ત્રણ ઈસમોને રંગે હાથે ઝડપી પાડી રૂપિયા 84,000 ઉપરાંતનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે, જ્યારે બે જુગારીઓને વોન્ટેડ જાહેર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે અંકલેશ્વર શહેર જીન ફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર મોટા પાયે રમાઈ રહ્યો હોવાની ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા ત્રણ ખેલીઓને રંગે હાથ ઝડપી જવા પામ્યા હતા, જ્યારે બે જુગારીઓ પોલીસને જોઈને ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી નરેશ મગનભાઈ વસાવા, મોહમ્મદ ઇરફાન અબ્દુલ લતીફ શેખ અને ઉમેશ સજન ભાઈલાલ ગુપ્તાની ધરપકડ કરી હતી, તેમજ દાવ પર લાગેલા રૂપિયા અને અંગ ઝડપીમાંથી રૂપિયા 14,330 રોકડા, જુદી જુદી કંપની મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા 15,000 અને એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા 60,000 મળીને 84,330નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. પોલીસે પકડાયેલા તમામ જુગારીઓને વોન્ટેડ આનંદ વસાવા અને અન્ય એક જુગારી વિરુદ્ધ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે.